ભુજ શહેર વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ કોલોનીમાં કચરાના ઢગ જોવા મળ્યા સફાઈ ન થતી હોવાની જાગૃત નાગરિકે કરી રજૂઆત હાલમાં જ્યારે બીમારીનો કાળો કેર ચાલી રહ્યો છે ત્યારે ભુજ વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ કોલોનીમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા છે હાલમાં ચાલતી વાયરલ તાવની સિઝનમાં ત્યાંના રહેવાસીઓના આરોગ્ય પર પ્રશ્ન ઊભો થયો છે નગરપાલિકાના કર્મીઓ દ્વારા સફાઈ કરવામાં આવે તેવી ત્યાંના રહીશોની માંગ કરવામાં આવી છે તો શું કહે છે આ બાબતે ત્યાંના રહીશો સાંભળીએ મારું નામ અરબાજ ખલીફા છે સાહેબ હું સફાઈની શું વાત કરું કે સફાઈ તો હવે તમે બધી જગ્યાએ જોવો છો તે ક્યાં પણ સફાઈ નામનું શબ્દ નથી થયો હાલતા ચાલતા ગંદકી છે બધી જગ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો ભણે છે જે આપણા દેશનું ભવિષ્ય છે એના આજુબાજુ સફાઈ નથી રહેતી અત્યારે ડેન્ગ્યુ કંઈ રોગ નીકળ્યો છે જે બહુ ડેન્જર રોગ છે એના કારણ પણ એ લોકો સફાઈ નગરપાલિકાના કર્મચારીઓને ખબર છે કે અહીંયા સ્કૂલ સારા છે ત્યાં દેશનું ભવિષ્ય છે ત્યાં એ લોકો સફાઈ નથી કરી રહ્યા તો દેશમાં શું સફાઈ થતી હશે ઇલેક્શન થાય છે તો બધા બે પક્ષો આવી જાય છે વોટ માંગો અમને વોટ આપો અમે આ કરી કરીશું અત્યાર સુધી એક કે સફાઈ નથી બાજુમાં એક ખંડાર સ્કૂલ રૂમ ભરેલો છે એ પણ પડી જવાની શક્યતામાં છે ત્યાં વિદ્યાર્થીઓ ઘણા બધા રમતા હોય છે અને જો વિદ્યાર્થીને કાંઈ થશે એની જવાબદાર કોણ નગરપાલિકા રહેશે કે પક્ષ રહેશે કોણ રહેવાનું છે એનો જવાબદાર